ચિત્કારના લગભગ 800 શો થયા અને સુજાતા મહેતાનું એનું પરફોર્મન્સ લેજેન્ડરી લેવલ પર લોકોએ વખાણ્યું. આજનો મારો વિષય છે રંગભૂમિ તારું શું થશે. તમને બધાને લાગતું હશે કે રંગભૂમિ તારું શું થશે. દોસ્ત, આ રંગભૂમિ પર જે ધમધમાધમ હતું, એક પછી એક ચંદ્રવદન ભટ્ટથી કરીને પ્રવીણ જોશી, કાંતિ મળિયા, જગદીશ શાહથી કરીને આજ શૈલેષ દવે, ઘણાનું નામ ભૂલી જવાય એવા પણ છે, અરવિંદ ઠક્કર, અને એટલા બધા સરસ સરસ નાટકો થયા અને લોકો ખેંચાઈને આવતા હતા. એ રંગભૂમિ પર હવે સંસ્થાઓની એક કમાલની કહીએ ને એક વર્ચસ્વ થઈ ગયું. હવે સંસ્થાઓ નથી તો નાટકો નથી એવું થઈ ગયું છે. પબ્લિક, જનરલ પબ્લિક પબ્લિક શોમાં હાર્ડલી આવે છે. એટલે કોઈ કમર્શિયલી હિટ પ્લે હોય ને તો એમ કહી શકાય કે 10-12 પબ્લિક શો થઈ જાય, બાકીના તો 100-200 તો સંસ્થાના સોલ્ડ આઉટ શો મળી જાય, થોડા ગુજરાતના અમદાવાદના મળી જાય, અને એ રીતે કોઈ પણ રીતે શોના નાટકના 100-100 તો 3 મહિનામાં પૂરા થઈ જાય, 200-200 થઈ ગયા, 500-500 થઈ ગયા. હવે અત્યારે કોરોના આવ્યું એટલે બધું બંધ. લાઈવ આર્ટની સૌથી વધારેમાં વધારે નુકસાન આ કોરોનાએ કર્યું છે. બિલીવ, બીજા કોઈને આટલું નુકસાન નથી થયું. આ એક જ એવી વસ્તુ છે લાઈવ આર્ટ, એમાં સ્પેશિયલી ડ્રામા, કે લોકો આવવા જ નથી માંગતા અને પાછી સરકાર અટકાવે છે ભાઈ લોકો વધારે ભેગા નહીં થાવ. અરે, ચૂંટણીમાં ભેગા થઈ શકે, બાકીની બધી જગ્યાએ ભેગા થઈ શકે, પણ નાટક જોવામાં ભેગા નહીં થાવ. અરે, નાટકમાં પાછું એવું નથી કે તમે એક સાથે 100-200 થિયેટરમાં રિલીઝ કરો. બિચારો આર્ટિસ્ટ દરેક થિયેટરમાં જઈને પરફોર્મ કરતો હોય છે. માંડ મહિને વધુમાં વધુ જો સારું નાટક ગયું હોય તો એને 30 શો થાય, અને એમાં પણ 50% સીટ પર આવી ગયા હતા, એમાંથી એ પણ કેન્સલ થઈ ગયું. અને હવે તો પાછા લોકો આવતા નથી ને, લોકોને પણ ડર છે કે ક્યાં જઈને સાથે બેસીને કંઈક થશે. વળી ત્યાં ચૂંટણીની સમાવમાં ભેગા થાય છે એનો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ, પણ અહીંયા આવવામાં ડર છે. અને ફ્રેન્કલી સ્પીકિંગ, આ ડર કરતાં પણ વધારે શું છે ખબર છે? આપણા નાટકોની ગુણવત્તા. નાટકો જે રીતે ભજવાતા જાય છે અને જે રીતે થતા જાય છે, ફક્ત સંસ્થા માટે રહી ગયા છે, સંસ્થા માટે જ ભજવાય છે. અને એના લીધે થઈને શું થયું છે દોસ્તો, કે હળવે હળવે નાટકોનો મોહ લોકોને ઓછો થતો જાય છે. મને તો થાય છે આ ગુજરાતી રંગભૂમિ શું થશે યાર. એકાદ બે જણને છોડો, સિદ્ધાર્થ રાંદરિયાનું નાટક પેલું, એની માને આપણે કહ્યું ગુજ્જુભાઈ, એ ગુજ્જુભાઈની અલગ શ્રેણી ચાલ્યા કરે છે. સંજય ગોરાળિયાનું નાટકો એનું એ પેલું ધમપછાડા પર ચાલી જાય છે. તો બાકીના બધા નાટકોનું શું? અને એમાં પાછું કોરોના એક પછી એક ક્રિએટિવ લોકોને ઉપાડતું જાય છે. એક બાજુ પેલો ઇમ્તિયાઝ પટેલ જતો રહ્યો, બીજી બાજુ ઉત્તમ ગડા જતા રહ્યા. તો આ પ્રકારના દરેક વ્યક્તિઓ જે જઈ રહી છે એનું કેમ? કૌસ્તુભાઈ, ઉમેશ, ક્યા બાત હૈ? તો આનો મતલબ એ થયો કે આપણી પોતાની જર્નીમાં ક્યાં ખોટ છે, આપણા મૂળમાં ક્યાં ખોટ છે. હવે સારી વસ્તુઓ ચાલવાની નથી, અને આ ફાર્સિકલ જેમ જેમ લોકો, અને એના લીધે નાટકોનો મોહ ઓછો થઈ ગયો છે. લોકો ટિકિટ બારી પર નથી આવતા. આઈ એમ ટેલિંગ યુ, હું કેટલી વખત તેજપાલ ગયો છું, નહેરુ ગયો છું, ભાઈદાસ ગયો છું, લોકો ટિકિટ બારી પર નથી આવતા. શરૂઆતના 2-4 શો માટે અગર બાયચાન્સ આવી ગયા તો આવી ગયા, બાકી એ લોકોને ભૂલી જાઓ. આ રંગભૂમિનું થશે શું? મારે બધાને પૂછ્યું છે. અહીંયા ઘણા લોકો થિયેટરના લોકો પણ આવ્યા છે. હાય રાજેશ, ઘણા લોકો જેમને હું ઓળખું પણ છું. પોઈન્ટ એ છે કે થિયેટરનું થશે શું યાર? આ થિયેટર મરી પર વાળશે. આપણું થિયેટર તમને ખબર છે, ઇન્ડિયન થિયેટર સ્પેશિયલી, અને એક નાટકો, એક રોમેન્ટિક નાટકો, એક સરસ મેસેજવાળા નાટકો સંસ્કૃતમાં થવા લાગ્યા. એના પછીના ગાળામાં કેટલો બધો ગેપ આવ્યો. એના પછી આપણે જો હમણાંના સંદર્ભમાં વાત કરીએ
તો આપણું થિયેટર હમણાં જ કેટલું 1850ની આજુબાજુ શરૂ થયું. દલપત રામે લખ્યું ને પછી એના પછી પારસી મંડળીઓ આવીને, પણ એ ટાઈમે પણ કોમેડી નાટકો થતા હતા, અંગ્રેજીના રૂપાંતરો થતા હતા, બધું થતું હતું. એ બધી વાત સાચી છે, પણ એની સાથે સાથે, હા દિલીપ, એની સાથે સાથે એમ થતું હતું કે આ બધા નાટકો કંઈક ને કંઈક મેસેજ આપી જતા હતા, કોઈક એવી સરસ વાત કહી જતા હતા કે લોકોના કલ્ચરમાં, એની સંસ્કૃતિમાં કંઈક ને કંઈક ફેરફાર કરે. હું IIT માં જ્યારે હતો, ઇન્ડિયન નેશનલ થિયેટરમાં, જ્યારે અમે લોકો એક્ટિંગ વર્કશોપ કરતા હતા, એ જમાનામાં કલકત્તાથી શંભુ મિત્રાજી આવ્યા. શંભુ મિત્રાજી એટલે વન ઓફ ધી મોસ્ટ એમિનન્ટ લિજેન્ડરી પર્સનાલિટી થિયેટરમાં, જેમણે કંઈક ગજબના નાટકો કર્યા છે, ઓડિપસ કોમ્પ્લેક્સથી લઈને કંઈ કેટલાય નાટકો કર્યા, અને એમણે પણ ઘણા બધા નાટકોના રૂપાંતરો પણ કર્યા. પણ એમનું કહેવું એક જ વાત હતું, એમનું કહેવાનું એક જ હતું કે તમે નાટક કરો તો એટલું સમજો કે ઓડિયન્સ, પ્રેક્ષકો દીવો લઈને આવે છે, અને નાટક પૂરું થાય તો દીવો સળગાવીને જાય છે, આત્માને પ્રજ્વલિત કરીને જાય છે, કાંઈક શીખીને જાય છે, કોઈ કંઈક નવી વાત લઈને જાય છે, ક્યાંક કોઈક સંસ્કૃતિમાં એક ફેરફાર, એક ટ્રાન્સફોર્મેશન લઈને જાય છે. અને જે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે અત્યારની દુનિયામાં થતું નથી. જ્વલે જ કોઈક નાટક ભૂલથી એક એવું આવી જાય છે, અને બાકીના બધા નાટકો તમે જુઓ તો લોકોને એમ લાગે છે આ તો બધા નાટકો એકબીજાના સરખા છે યાર, જવા દો ને યાર, ક્યાં કરીએ યાર, ક્યાં અહીંયાથી ત્યાં સુધી જઈએ, આપણી સંસ્થામાં આવશે ને ત્યારે જોઈ લઈશું. પેલું સંસ્થામાં છે ને એ લોકોને પેલી ટિકિટમાં 30, 40, 50 રૂપિયામાં નાટક જોવા મળી જાય, એટલે એ લોકોને મજા આવી જાય. એટલે તમે સમજો કે આ પ્રકારના નાટકોથી ફાયદો શું. આ એક પેઢી પૂરતું પણ નહીં ચાલે એવું લાગે છે. અત્યારે રંગભૂમિની દશા એવી છે, અત્યારે જો કોરોના પછી તો આપણે, અમે લોકો બધા લગભગ ઘરમાં જ બેસી ગયા છે. મેં તો કેટલા વર્ષોથી નાટકો આમ જોવા જઈએ તો બંધ જ કરી નાખ્યા. 2000 પછી આવી સંસ્થાના બધા જે પદાધિકારીઓ છે એ તમારા ગ્રાન્ડ રિહર્સલમાં આવે, ટેકનિકલ રિહર્સલમાં આવે, અને પછી એ લોકો કે ભાઈ જરા આટલું બદલો ને, આટલું આમ કરો ને, આટલું તેમ કરો ને, અને એના પછી નાટકો ચાલે. ને અત્યારે કોરોનાના કાળમાં સંસ્થાઓ બધી ઠપ થઈ ગઈ છે, અને સંસ્થાઓ ઠપ થઈ ગઈ છે એટલે નાટકો ઠપ થઈ ગયા, કારણ કે આપણને અંદરથી ડર છે કે પ્રેક્ષકો તો આવવાના જ નથી. અને જ્યારે પ્રેક્ષકો નથી આવવાના તો નાટકો કરીને શું ફાયદો. હવે તમે મને કહો આ પરિસ્થિતિમાં હવે પાછા નાટકો શરૂ કેવી રીતે થશે. સપોઝ કે આ કોરોના જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પૂરો થઈ ગયો તો એના પછી શું બધા નાટકો શરૂ થઈ જશે, અને લોકો આવશે, પ્રેક્ષકો આવશે, પાછી સંસ્થાઓ બનશે. આપણે પોઝિટિવ લેવલ પર વિચારીએ તો હા ભાઈ, સંસ્થાઓ પાછી ભેગી થશે ને પાછી ઊભી થશે ને પાછું એ થશે. પણ તમને કહું, સાચો પ્રેક્ષક ખોવાઈ ગયો છે. જે શૈલેષ દવેના નાટકોમાં થવા લાગેલું, કાંતિ મળિયામાં હતું, પણ એના પછી હળવે 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 બધું ખોવાવા લાગ્યું. ચિત્કારમાં મેં જોયું છે લાઈનો લાગેલી લોકોની, પણ એના પછી શું, હવે જે નાટકો ચાલશે એ લોકભોગ્ય હશે તો ચાલશે, એ લોકોને હસાવશો તો ચાલશે, ઝુકરવેળા કરશો તો ચાલશે, કંઈક સરસ મજાના દ્વિવર્થી વાક્યો બોલશો તો ચાલશે, અને ક્યાંકથી કોઈકને કોઈક જોગ જે ચાલી ગયો એને પાછો ને પાછો ચલાવશો તો ચાલશે. અને પ્રેક્ષકો પણ આવે છે, સંસ્થાના લોકો, જે સંસ્થામાં એવા લોકો ભેગા થયા કે જે લોકોએ પહેલાં નાટકો જોયા નહોતા અને હવે નાટકો જુએ છે, તો એ લોકોને જાડું હાસ્ય જોઈએ છે. તો આપણે એ જાડું હાસ્ય પીરસશું તો ચાલશે. હા યોગે, સાચી વાત છે. અને કરતા મારા શેરી નાટકો સારા. હું સ્ટ્રીટ પ્લે કરતો હતો ત્યારે સ્ટ્રીટ પ્લેની અંદર અમે ભારત અમારી માતા બાપ અમારા ઇજડા કરીને નાટક કરેલું, તો મને ખબર છે એ નાટકમાં 500 થી 5000 લોકો આવતા હતા. ઓલ ઓવર ગુજરાત કર્યું, ઓલ ઓવર મુંબઈ કર્યું, અને પુષ્કળ શો કર્યા. પણ એમાં પણ મેસેજ હતો, એની અંદર પણ એક વાત હતી, લોકોને ઝંઝોડવાની વાત હતી. તમે કરો ને, ફાર્સ કરો, કોમેડી કરો, કોમેડીના હ્યુમરના અલગ પ્રકારો કરો, પણ એનો મતલબ એમ નથી કે જોકર વેળા કરો, ટ્વિસ્ટ કરીને એના એ જ ડાયલોગો રિપીટ કરો. આમાં તો શું થશે કે જે 2-4 જણા જે લોકોને પ્લેસિંગ આવડશે, ટાઈમિંગ આવડશે, પંચિંગ આવડશે, એ ચાલશે, અને બાકીના બધાઓના નામે ઓડિયન્સનું મીંડાળું થઈ જશે. ઓડિયન્સ આવશે જ નહીં તો આ રંગભૂમિ કેવી રીતે ચાલશે? આ રંગભૂમિનું શું થશે? આઈ એમ ટેલિંગ યુ,
જેવી રીતે ઘણા ઘણી ઘણા વર્ષો સુધી સેન્ચુરી લાઈક 2100 ને 2200 વર્ષ પહેલાં જ્યાં થિયેટર શરૂ થયું અને એના પછી એટલે ભવાઈના ફોર્મમાં થયું કે તમાશાના ફોર્મમાં થયું કે પેલી લોકમંડળીઓ ઊભી થઈને કરતા હતા, પણ એના પછી નાટકોને ચિરંતન રાખવા હશે તો નિરંજનભાઈ એ નાટકોમાં લોકોએ સારા સબ્જેક્ટ પીરસવા પડશે, વિષયને પ્રોપરલી નિખારવું પડશે. એમાં તમે કોમેડી નાખો જે રીતે ભાંગવાડીમાં નાખતા હતા કર્ટન કોમેડી, પણ સાથેની સાથે એક સબ્જેક્ટ ચાલતો અને એ સબ્જેક્ટની વચમાં કર્ટન કોમેડી આવતી હતી. પણ હવેથી કોમેડી તો એવી થઈ છે કે પહેલાં કોમેડી ચાલે છે અને વચમાં સબ્જેક્ટ ચાલે છે, અને આમાં બીજું કાંઈ નથી થતું. સંસ્થાઓ ઈગો પોષાય છે અને સંસ્થાના જે લોકો આવે છે 9 વાગ્યાનો શો હોય, 9:15 આવે, 9:30 આવે, 9:45 આવે, ને પછી જ્યારે એ લોકો કહે ત્યારે શરૂ થાય, કારણ કે એ લોકો જમી લે, જમી લીધા પછી ઓળકાર ઓળકાર ખાઈ લે અને એના પછી નાટક શરૂ થાય. એટલે કે ઓબ્લિગેશનના લેવલ પર થિયેટર શરૂ થઈ ગયું છે અને આ જે થિયેટર શરૂ થયું છે એના લીધે આપણા હાથમાંથી એની લગામ છૂટી ગઈ છે. અત્યારે મને કહો કેટલા લેખકો સરસ વિષયો લઈને લખવા માટે તૈયાર છે, અને એ લોકો જો લખવા માટે તૈયાર છે તો કેટલા લોકો કરવા માટે તૈયાર છે? અરે ગમે તેટલી વાતો કરી, ગમે તેટલી આશાવાદ જગાવીએ, પણ જો વિષયો સારા નહીં આવે તો જે જેન્યુઅન પ્રેક્ષક છે ને એ ખેંચાઈને પાછો નહીં આવે. અને એ ઓલવેઝ જોવામાં આવ્યું છે કે જ્યારે જેન્યુઅન પ્રેક્ષક જતો રહે છે ને એ હળવે 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 વસ્તુ ભૂસાવા લાગે છે, એ ફેટ થવા લાગે છે. આપણે ગમે તેટલી વાત કરીએ કે આમ છે તેમ છે તો ક્યાં એ બધી વસ્તુ થઈ શકે છે? કોઈ એકાદ બે જણા એવા હિંમતવાળા લોકો છે કે જે લોકો નાટક કરે છે કે બોસ અમે તો કરશું, પણ બાકીના લોકોનું શું કે ભાઈ આમ નહીં ચાલે, આપણે તો કોમેડી નાખવી જ પડશે, જોક્સ નાખવા જ પડશે, એ લોકોને જો હસાવીશું તો નહીં ને તો એ લોકો આવશે જ નહીં. આપણે પોતે એના પર કંઈક ને કંઈક કામ કરતા જ રહેવું પડશે. બહુ સાચી વાત તો એ છે કે આપણા જેટલા પણ નાટકો અત્યારે આપણે ગણી લઈએ તો તમને ઘણા ગાંઠિયા નામ મળશે. ઇનફેક્ટ પહેલાંના હજી નાટકો તમને ઘણા બધા મળશે કે પ્રવીણ જોશી, શૈલેષ દવે, ઉપેન્દ્ર ત્રિવેદી, તમે એક એક નામ લીધા જાઓ અને દરેકમાંથી કંઈક ને કંઈક સરસ વસ્તુ, અરવિંદ ઠક્કર, સરસ સરસ વસ્તુઓ મળશે. પણ આજની તારીખમાં શું, આજની તારીખમાં રિસેન્ટની સિક્વલો ચાલે છે, સિરીઝો ચાલે છે અને બાકીના બધા ઠપ. થોડા ઘણા શો થાય અને પહેલેથી લોકો તો નક્કી કરી રાખે છે કે ભાઈ સંસ્થાઓ નાટક લઈને તો આપણે કરીએ, જો સંસ્થાઓ નાટકો ના લેતા હોય તો પછી આપણે કરીને ખોટે ખોટું આટલું બધું ઇન્વેસ્ટ કરીને કાંઈ મતલબ નથી. અને એના લીધે જ ઘણી બધી વસ્તુઓ લોકભોગ્ય એ લેવલ પર આવી છે કે જેના લીધે લોકોને હવે ચોઈસ મળી ગઈ છે. અને એમાં એમાં ફિલ્મો ઓછી હતી, ટીવી કાર્યક્રમો ઓછા હતા, તો હવે વેબ સિરીઝ આવી ગઈ, એટલે વેબ સિરીઝ તો ઓર આપણા માથા પર પડી. એટલે એક એક એવા મીડિયાઓ આવી રહ્યા છે કે લોકો મોબાઈલમાં જોઈ લે છે, ટીવી પર જોઈ લે છે, એટલે એ લોકોને ઘરની બહાર નીકળવાની જ જરૂર નથી. અને જ્યારે ઘરની બહાર નીકળવાની જરૂર નહીં તો માણસ તો આમ માણસનું નામ જ આળસું છે, એટલે કે જવા દે ને યાર આમાં બધું મળી રહે છે ને. પણ એના લીધે આપણે એક લાઈવ આર્ટ, વાઇબ્રન્ટ આર્ટ, એક જે પ્રેક્ષકો અને કલાકારોની વચ્ચેનો જે તાલમેલ હતો, એક સ્પંદન હતા, એક ધ્વનિ હતી, એ આખી ખોવાઈ ગઈ છે. અને ભરતમુનિએ કહ્યું છે, ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે કે સૌથી વધુ સંસ્કૃતિને અગર કોઈ પણ દર્પણ આપે છે કે સંસ્કૃતિને નિખારે છે તો એ નાટકો કરે છે, અને નાટકોથી જ એન્ટરટેઇન ઇન્ડસ્ટ્રીની આર્ટ, લાઈવ આર્ટની શરૂઆત થઈ છે. નાટકોમાંથી નૃત્ય આવ્યા, ગીતો આવ્યા, સંગીત આવ્યું, બાકીના બધા લાઈવ આર્ટના ફોર્મ્સ આવ્યા. હવે એ જ નાટકો જો આપણી વચ્ચે નહીં થાય તો શું થશે? શું નાટકો ડિસપિયર થઈ જશે? શું નાટકો ખરેખર થશે? હવે અત્યારે અમુક આપણા જે સિનિયર પ્રોડ્યુસરો છે, હવે એ લોકો તો બધા 60ની ઉપર જતા રહ્યા, પ્રેક્ષકો આપણા 50 ને 60ની ઉપરના જતા રહ્યા, યંગસ્ટર પ્રેક્ષક નથી, કારણ કે યંગસ્ટર માટેના વિષયો નથી આપણી પાસે. અત્યારે તમે જુઓ તો સંસ્થાઓમાં પણ કોણ આવે છે, 50 ને 60 વર્ષની ઉપરના લોકો આવે છે. અત્યારે મ્યુઝિકલ પ્લેસ થતા નથી, અત્યારે કોઈ પણ એ પ્રકારની વસ્તુઓ લાઈવ વાઇબ્રન્ટ નથી થતી,
જે યંગ પ્રેક્ષકોને ખેંચીને લાવે તો એના લીધે એમ લાગે છે કે તમે નાટકો જો ખાલી સંસ્થાઓ માટે જ કરતા રહેશો અને ખાલી જોક્સના આધાર પર કરતા રહેશો તો ખરી સંસ્કૃતિ આપણી ખોવાઈ જશે. ઘણા બધા રાઇટરો એવા છે કે જે પ્રકાશમાં આવી જ નથી શકતા કે એ લોકો પોતે જ વિચારે છે જવા દો ને કોણ લખે હવે, બીજું બધું કામ કરીએ ને એની કરતા. આપણે બધાએ આ છે ને પેલું કોર્પોરેટને કેવી રીતે માપ્યું છે કે ભાઈ તમે બિઝનેસ તો કરો છો પણ સાથે સાથે ચેરિટી બી કરો કે એક એનજીઓ બી ચલાવો. એવી રીતે દરેક પ્રોડ્યુસર પર નાખવું જોઈએ કે તમે તમારા કમર્શિયલ નાટકો કરો પણ સાથે એક્સપેરિમેન્ટલ પ્લેસ કરો, સારા વિષયો લઈ આવો, સારા વિષયો પર નાટકો કરો અને પ્રેક્ષકોને બોલો. મેં હમણાં એક થિયેટર શરૂ કર્યું, પોકેટ થિયેટર, પ્રાઇમ મોલમાં ઇરલામાં. આઈ એમ ટેલિંગ યુ, પ્રેક્ષકો એટલા ખુશીથી આવે છે અને યંગસ્ટર્સ પણ આવે. પણ એ થિયેટર કેટલું નાનું, 100 જણનું થિયેટરમાં 50 જણાને માર બેસાડી શકાય, 50 બી ના બેસે, 40 બેસે, 30 બેસે, પણ એ થિયેટર ચલાવી શકાય. એમાંથી પ્રેક્ષકો બંધાવા લાગે. આજે હું 89 છું એના પણ કરી ગયો. તો કોઈ પણ નાટક સાચા રિયલ સેન્સની સાથે કરશો તો ડેફિનેટલી આ થિયેટર બચી જશે. નહીં તો મને એમ દેખાય છે, આઈ એમ સોરી ટુ સે, કે આ એક પેઢી છે એના પછી રંગભૂમિ તારું શું થશે યાર, શું થશે યાર. આ રંગભૂમિ જેને સીસી મહેતાથી કરીને, તમા મુનશીથી કરીને કેટલા બધા લોકોએ સિંચી છે અલગ અલગ રીતે, ક્યાં ક્યાંથી કેટલા કેવા કેવા આર્ટિસ્ટો. હું તમને કહું ફ્રેન્કલી સ્પીકિંગ, મને એવું પણ લાગે છે કે જે જમાનામાં આપણે 1970-60-80નો પીરિયડ હતો ને, જ્યારે આર્ટિસ્ટો છે ને બેંકોમાં નોકરી કરતા કે કોઈ કંપનીઓમાં નોકરી કરતા, ત્યારે એ લોકોના નાટકમાં જીવ હતો, વિષયો હતા, મિનિંગ્સ હતા, એક વાત હતી. પણ હવે આજની તારીખમાં બધા સર્વાઈવલના લેવલ પર બધા થિયેટર પર થુપાઈ ગયા, અને થિયેટર નથી ચાલતું તો ટીવી સિરિયલમાં જતા રહ્યા, ટીવી સિરિયલ ના ચાલે તો વેબ સિરીઝમાં કે બીજા બધા મીડિયમમાં ગોઠવાતા જાય છે અને થિયેટરમાંથી ઓછા થતા જાય છે. તો મારા હિસાબે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આના પર આપણે વર્ક કરીએ. સરસ રાઇટરો છે, નથી એમ નહીં, પ્રવીણ સોલંકી પાસે પણ લખાવી શકાય, વિનોદ સરવૈયા પાસે લખાવી શકાય, સ્નેહા દેસાઈ તો છે જ, અને આવા કંઈ કેટલા રાઇટરો, દિલીપ રાવલ છે, આપણે ચંદુ છે, ઘણા બધા રાઇટરો, મધુર રાય છે, સીતાંશુ યશચંદ્ર છે. આપણી પાસે રાઇટરોનો દુષ્કાળ નથી પણ નાટકોનો દુષ્કાળ છે, અને એના લીધે રંગભૂમિ ક્યાંક અદ્રશ્ય ન થઈ જાય. એક જ વાત છે કે આપણે ગમે તેટલી આશા રાખીએ, પોઝિટિવ રહીએ. અત્યારે તો કોરોના પોઝિટિવ છે એટલે પોઝિટિવ શબ્દ બોલતા ડર લાગે છે, પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે તમે આ એક પેઢી, બધા એમ કે જે કોરોના કાળ જતો રહેશે ને એટલે પાછું શરૂ થઈ જશે, પણ વિપુલ હું તને કહું છું કોરોના કાળ ગયા પછી પણ આપણે ફરીથી, કારણ કે આપણે આપણી બ્રાન્ડ ઊભી નથી કરી શક્યા, આપણે એક થિયેટરના લેવલનું એક આપણું વર્ચસ્વ નથી જમાવી શક્યા. અને પછી ફાઇનલી કંઈ પણ વાત આવે છે તો કે ગુજરાતી ને, ગુજરાતી લોકો તો બિઝનેસમેન ને, વ્યાપારી લોકો યાર, તો એ લોકોનું તો આ રીતે હોય યાર, એમાં કાંઈ નહીં. અત્યારે ગણીને 5-7 જણા એવા છે કે જે લોકો ગુજરાતી રંગભૂમિમાં ખરેખર એક્ટિવ છે, અને જેના પર 500-1 લોકો બીજા નભી રહ્યા છે. હવે આ લોકો નીકળવાની સાથે શું થશે, ગુજરાતી રંગભૂમિ તારું શું થશે? ખરેખર મને તો બહુ એ બાબતની ચિંતા થાય છે કે બાકીના બધા લોકો કહે યાર બહુ થશે, આમ થશે, તેમ થશે, પહેલાં પણ થઈ ગયું ને, હવે આમ પણ થઈ જશે ને, તેમ પણ થઈ જશે, અરે બોસ કેવી રીતે થશે? રંગભૂમિ કરવા માટે દિવસ રાત રંગભૂમિને બ્રિધિંગ કરવાવાળા લોકો જોઈએ, શ્વાસોશ્વાસમાં રંગભૂમિને લઈને કે પ્રેક્ષકોને અમે શું આપીએ, શું પીરસીએ જેથી આ સંસ્કૃતિમાં ફેરફાર આવે, મોડર્ન થાય, દરેક વસ્તુને સમજતા થાય, એક ઇન્ટરપ્રિટ કરતા થાય, લાઈફને સમજતા થાય. એક જમાનો હતો કે જ્યારે ભાંગવાડીના નાટકો જોઈને ભાટિયાની શેઠાણીઓ સાડી પહેરતા શીખતી હતી. એક સંસ્કૃતિમાં જે બદલાવ આવ્યો હતો ને, એ રંગભૂમિને લીધે આવ્યો હતો. એ જ રીતે આપણી રંગભૂમિ ઘણી બધી વાતો એવી આવે છે, ઘણા બધા સબ્જેક્ટ એવા આવી શકે કે જેમાંથી લોકોની લાઈફમાં, એ લોકોની સંસ્કૃતિમાં ફેરફારો થાય, અને એ થવા માટે થઈને અત્યારે હું મીર ભૂતાથી કરીને બધાને કહું છું કે ચલો લખવા માંડીએ યાર, પાછા કાંઈક તો થશે, કોઈક રસ્તો નીકળશે, ભલે આ પોકેટ થિયેટર જેવા નાના નાના થિયેટરો બનાવીએ, પણ
બસ આ નહીં કરવામાં આવે તો યંગસ્ટર્સ ખોવાઈ જશે, ગુજરાતી ભાષા ખોવાશે અને ગુજરાતી રંગભૂમિ ખોવાઈ જશે. અને આમ આપણે કહેવા માટે કાંઈ પણ કહી શકીએ કે ભાઈ ફોજ કરો. હા દીપક, હું ડેફિનેટલી વર્કશોપ તો કરતો જ રહીશ અને વર્કશોપ કરવાથી ઘણા બધા યંગસ્ટર્સ આવતા જ જાય છે. પણ બેઝિકલી રંગભૂમિને રાહ દેખાડનાર કોણ? એ કૌસ્તુભ ત્રિવેદી આપવી પડશે, કિરણ ભટ્ટ આપશે, દીપક સોમૈયા આપશે, કોણ કોણ આપશે? આને દિનકર જાનીને લાવવો પડશે, મધુરાયને લાવવા પડશે, ચંદુ અને સીતાંશુભાઈને કેવું પડશે કે આવો, કે બાકીની તો જે નથી આવતું જવા દો ને, જે છે એનાથી ચલાવો ને. આના પર જ્યારે આપણે કરીશું તો જે પણ વસ્તુ જેમ પણ આવશે ને એમાં જ આપણે રચ્યા પચ્યા રહીશું. ને આઈ નો, મને એટલી અંદરથી ખબર છે કે ક્યાંક એક દિવસ જેવી રીતે પારસી રંગભૂમિ ભૂસાઈ ગઈ, નીકળી ગઈ, એ રીતે ગુજરાતી રંગભૂમિ નીકળી ના જાય. કારણ કે આપણે પોતે જ વિચારીએ કે આપણે નેક્સ્ટ જનરેશનને એમાં કેટલો રસ છે, કેટલા લોકો રંગભૂમિ પર એક્ટર બનવા આવી રહ્યા છે. જેને પણ આવવું છે એ લોકોને ટીવી પર જવું છે, એ લોકોને વેબ સિરીઝમાં જવું છે, એ લોકોને ફિલ્મોમાં જવું છે. એટલે એનો મતલબ એમ થયો કે આપણી રંગભૂમિ કસોટીમાં છે, કટોકટીમાં છે, કોમ્પિટિશનમાં છે. તો એના માટે થઈને કોઈ પણ રીતે આપણે બધાએ સજ્જ થવું પડશે, આપણે બધાએ ભેગા થઈને કરવું પડશે. બસ કોઈકને કોઈક લેવલ પર રંગભૂમિને જીવતી રાખવી છે, ભલે ઓનલાઈન પર પણ જીવતી રાખીએ, નવા નવા પ્રયોગો કરતા જ રહીએ. ત્યારે જઈને અગર આપણે એમ વેઇટ કરતા રહીશું કે બધી સંસ્થા ઊભી થશે ને એટલે પાછા આપણે શરૂ કરીએ, તો બસ આ રંગભૂમિની સત્યાનાશી થઈ જશે. અને આવું બન્યું છે, તમે હિસ્ટ્રીને ચેક કરો, આવું બન્યું છે. જ્યારે રંગભૂમિ પર નવા વિષયો નથી આવતા ત્યારે આ રંગભૂમિ કરમાઈ જાય છે. કારણ કે શું થાય છે, શરૂઆતમાં તો આપણને લાગે છે સંસ્થાઓ છે, નવું નવું ઓડિયન્સ આવ્યા કરે છે ને, ભાડમાં ગયું જૂનું ઓડિયન્સ. પણ ના બોસ, આ જૂનું ઓડિયન્સ જેણે રંગભૂમિને ચલાવી હતી, જેણે રંગભૂમિના ગુણગાન ગયા હતા, એ ઓડિયન્સ જોઈએ. હું એમ નથી કહેતો કે સિનિયર સિટીઝન જોઈએ, હું કહું છું જે લોકોને આર્ટમાં રસ છે, ક્રિએટિવિટીમાં રસ છે, એ પ્રકારનું ઓડિયન્સ જોઈએ 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 જોઈએ. અધરવાઇઝ આ રંગભૂમિને ભૂસાઈ જતાં વાર નહીં લાગે. અને આ રંગભૂમિના જ બાળકો આપણી જ રંગભૂમિની તરફ આંખ વિચામણા કરતા થઈ જશે. બસ મને પોતાને મને ખબર છે ને, મને નાટકો કરવાનો ઘણો શોખ છે, છતાં હું ફંટાઈ ગયો. એનું કારણ જ એક છે કે બસ કેવી રીતે કરવાનું, આપણે જેવા વિષય જોઈએ છે એ વિષયનું પેલું સંસ્થાકીય બધું ઓડિયન્સ થઈ ગયું છે હવે. અને એ લોકો કહે છે કે અમને આ પ્રકારનું આપો, પહેલા પ્રકારનું આપો, તો પછી લેખકનું શું, દિગ્દર્શકનું શું, તમારે કંઈ નવું પીરસવું છે એનું શું? તો એના લીધે જે માર પડે છે એના પ્રત્યે કોઈનું ધ્યાન નથી. આજે મ્યુઝિકલ પ્લેસ તો આવતા જ નથી. આપણી ભાષાની અંદર તમે જુઓ ભાષા કેવી વપરાઈ રહી છે નાટકોમાં, તો ભાષામાં નવા શબ્દો લોકોને શીખવા નથી મળતા, નવું કલ્ચર શીખવા નથી મળતું, નવી વાતો શીખવા નથી મળતી. એટલે મારા મગજમાં એક વાત બહુ પાકી છે કે આ મારી રંગભૂમિ તારું શું થશે યાર. અને આ રંગભૂમિ ખરેખર ગુજરાતી રંગભૂમિ એટલી ઊંચી છે, એટલી કમાલ છે, એ ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરીને આવી છે. 125-150 વર્ષમાં એણે કેટલું બધું ટ્રાવેલ કર્યું. અત્યારે એમ પ્રવીણ જોશીની ખરેખર આપણે મિસ કરીએ છીએ, આ શૈલેષ દવેને મિસ કરીએ છીએ, ઘણા બધા એવા લેખકો દિગ્દર્શકોને મિસ કરીએ છીએ. અરવિંદ ઠક્કર, વોટ અ ડિરેક્ટર, જે આ ડિરેક્ટરો હતા કે જેને લઈને ઓડિયન્સ આવવા માટે તલપાપડ રહેતું, પડાપડી કર. આ ત્યારે પણ દ્વિઅર્થી નાટકો થતા હતા, નહોતા થતા એમ નહીં, પણ એના લીધે ને એને બેલેન્સ કરવા માટે બીજા એટલા જીનિયસો પેદા થઈ ગયા હતા. અત્યારે આપણી કોઈ પણ રીતે આપણી રંગભૂમિને ખરેખર, આ દિલીપ રાવલ તને પણ કહું છું, રંગભૂમિને ટકાવી હશે તો આપણે લોકો બધાએ ઝઝૂમવું પડશે. કારણ કે આ એક ટાઈમ મળ્યો છે બધાને ઘરમાં રહેવાનો, અને ઘરમાં રહેવાનો મતલબ છે આપણને ક્રિએટિવ થવાનો એક સ્પેસ આપી છે કોરોનાએ. કે કોરોનાએ કહ્યું કે સીધા સીધા ઘરમાં બેસો અને બરાબર રંગભૂમિ પર વિચારો, નહીં તો તમને બહાર નહીં નીકળવા દો. અત્યાર સુધી આપણે ઊંઘમાં બેઠા હતા, એમ લાગતું હતું યાર થશે, આજે થવાનું હશે. અને અમુક જે લોકો જોક્સ મારી મારીને સુપરહિટ થઈ રહ્યા છે ને, અને પરેશ રાવલથી માંડીને ઘણી કંઈ કેટલા શરમન દિવસો જેવા જે કલાકારો ફેમસ થઈ ગયા છે, પોપ્યુલર થઈ ગયા છે, ફિલ્મોમાં કામ કર્યું છે, એ લોકો ત્યાં બિઝી થઈ ગયા છે. એટલે જે ઓડિયન્સને ખેંચવાળી પ્રજા છે અળવેળવી ઓછી થઈ ગયા છે.
પ્રજા ને ખેંચવાવાળું કોણ? તો કે સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા. બીજું કોણ? વિપુલ વિઠલાણી. બીજું કોણ? તો કે ઇમ્તિયાઝ પટેલ. તો એ તો ગયો. પછી બીજું કોણ? તો આમાં પબ્લિક કોણ કેટલી ને કેવી રીતે ખેંચાઈ રહી છે? તો જે લોકોને રિયલી થિયેટર પ્રત્યે પ્રેમ હતો, થિયેટરમાં જે લોકોને રસ હતો, એ બધા ખોવાઈ ગયા છે. કારણ કે જોક સાંભળી સાંભળીને હું કેટલા લોકોના મોઢેથી સાંભળ્યું, અરે યાર શું નાટક જોવા જવાનું, એનું એ જ બધું યાર, એના એ જોક્સ આવે ને એની એ જબરદસ્તી હસવાનું, કંટાળો આવે છે. અને આ સંસ્થાના શોમાં જઈએ છે ને તો અડધા તો બાળકો દોડતા હોય ને અડધું એ લોકો જમવા ગયા હોય ને અમુક લોકો લેટ આવતા હોય ને અમુક બેઠા હોય ને ઊંઘી ગયા હોય. હું તો બધાને જ કહું છું જે પણ રંગભૂમિ સાથે રિયલી એક્ટિવ છે, કારણ કે હું નામ બોલવા જઈશ તો કોઈકના ને કોઈકના નામ રહી જશે, પણ હું એ બધાને કહું છું કે બોસ તમે લોકો જો હવે ધ્યાન નહીં આપો તો મારું નેક્સ્ટ જનરેશન તો આમાં નહીં જ આવે, પણ જે નેક્સ્ટ જનરેશન આવવા માંગે છે એ લોકોને બી કોઈ પ્લેટફોર્મ નહીં મળે. અને સ્પેશિયલી એક્સપેરિમેન્ટલ પ્લેસ યાર, પ્રયોગાત્મક નાટકો, અરે કોઈક એવા વિષયો કે લોકોને એકદમ ઝંઝોડી નાખે, એવા વિષયો કે જેના પર લોકો વિચાર કરતા થઈ જાય, એવા વિષયો કે જેના પરથી લોકોની અંદર એ લોકોના મૂળમાં અમુક પાણી રેડાય, આ બહુ જ જરૂરી છે. અને આ જે જરૂરી છે એના માટે આપણે લોકો બધા ભેગા મળીને તૈયારી કરવી પડશે. આઈ એમ રેડી ટુ ડુ ધેટ, બિલીવ મી, મારે તો કરવું જ છે. કોઈ પણ હું બધાને કહું છું ચાલો આપણે બધા સાથે થઈએ અને વી શુડ ડુ ઇટ. મેં હમણાં પોકેટ થિયેટર જેવી રીતે કર્યું, હવે તો મુંબઈમાં 10 પોકેટ થિયેટર ઓપન કરવાનું વિચારી રહ્યો છું. કાંઈ નહીં તો એ લેવલ પર પણ જો હું 1 અઠવાડિયામાં 1000 પ્રેક્ષકો ભેગા કરી શકું, જે લોકોને ખરેખર થિયેટરમાં રસ હોય અને ખરેખર એ લોકોને મિનિંગફુલ વસ્તુઓ પીરસી શકું, તો મને લાગે છે મારી લાઈફ સાર્થક થઈ જશે. અને આઈ ટેલ મિહિર ભૂતા ઓલ્સો કે પ્લીઝ રાઇટ એન્ડ ડૂ ઇટ. ગઈકાલે મિહિરનું પણ મેં સાંભળ્યું, એનું પણ કેવું છે કે મને એ પ્રકારના નાટકો કરવા નથી મળતા, એટલા માટે હું નાટકો નથી કરતો. હું તો બધાને કહું છું બસ નથી કરતો તો આપણે કરીએ. એક સ્નેહા દેસાઈ છે કે જેની પાસે કેટલી સુંદર કલમ છે, અને પેલો ભરત ઠક્કર છે જે હિંમત કરીને કંઈક ને કંઈક સરસ નાટકો લઈ આવે છે, કોઈક એક વિષયને લઈ આવે છે, રાજુ જોશી પાસે નાટક કરાવે છે, કોઈક ને કોઈક એવા લોકો પાસે જે ખરેખર મહેનત કરીને નાટકોને રિયલ ફોર્મમાં રાઇટ લેવલ પર લઈ જવા માંગે છે. આ લોકો થોડું ઘણું ઓડિયન્સ ભેગું કરે ત્યાં બીજા લોકો આ ઓડિયન્સને વિખેરી નાખે છે. તો ફ્રેન્ડ્સ, મારું બધાને કહેવું છે કે પ્લીઝ આપણી રંગભૂમિને સાચવો, નહીં તો રંગભૂમિ તારું શું થશે મને ખબર નથી, અને અત્યારે તો ખરેખર મને ખબર નથી. હું કોરોનાથી ગભરાયેલો નથી, કોરોનાથી રંગભૂમિને કાંઈ નહીં થાય. ઇનફેક્ટ કોરોના જશે એના પછી રંગભૂમિ પાછી ખુલશે, રંગભૂમિમાં કોરોના પરના વિષયો આવી જશે. જે રીતે વર્લ્ડ વોર પછી રંગભૂમિ એટલે કે ક્રિએટિવ આર્ટ હંમેશા ખુલી હતી, એટલે દરેક વખતે જ્યારે બી સ્ટ્રેસનો પીરિયડ આવે છે, ટેન્શનનો પીરિયડ આવે છે, વરીઝનો પીરિયડ આવે છે, ફિયરનો પીરિયડ આવે છે, ત્યારે રંગભૂમિ ખુલે છે. આપણા કેટલી બધી આર્ટિસ્ટો છે, આ બધા આર્ટિસ્ટોને પાછા લાવો અને નાટકો કરો. સ્નેહા દેસાઈ બધાને એ લોકોને કહો કે બસ 4 નાટક કમર્શિયલ આપીને 1 નાટક આવું બનાવો. હવે કંઈ કેટલાય આપણી પાસે, ઇવન વિનોદ સરવૈયા એ પણ બહુ સારો રાઇટર છે, પણ હવે ગળમાં બેસી ગયા એટલે પછી ગળમાં ચાલવું પડે તમારે. હું એની ના નથી પાડતો કે તમે રૂપાંતર ના કરો, હું કહું છું એવું જરૂરી નથી કે તમે મૌલિક જ કરો, પણ હવે આદત પડી ગઈ છે. એવી રીતે મરાઠી થિયેટરમાં પણ મેં જોયું છે કે એ લોકોને પણ એક આદત પડી ગઈ છે કે ગમે ત્યાંથી ઉઠાંતરી કરીને પોતે લેખક કરીને લખી નાખે, અને એ રીતે ગુજરાતીમાં પણ મેં જોયું છે બધા લગભગ લેખક જ બની જાય છે. પણ બસ આપણું પોતાનું મૂળ નથી આવી રહ્યું. આપણે રૂટમાંથી જો પેદા નહીં થઈએ તો આ રંગભૂમિ તારું શું થશે? થેન્ક યુ વેરી મચ. અને મને લાગે છે હવે મારી પાસે સમય ઓછો છે, આ લોકો 45 મિનિટ્સ જ આપી છે, એટલે ઇફ એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક એની ક્વેશ્ચન આઈ એમ રેડી ટુ આન્સર. હા, કોકોનટ થિયેટર તો સરસ જ કામ કરી રહ્યું છે, પણ કોકોનટ થિયેટર જેવી ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ હવે આવી જ જશે કે ભાઈ હવે તમે હટો, તમને આવડતું નથી ને, તો હવે અમે રંગભૂમિ અમે સંભાળીએ છીએ. નિંજા આઈ એમ ફીલિંગ વેરી પ્રાઉડ ધેટ વી આર ઇન એસોસિએશન કોકોનટ થિયેટર. ક્યાં બાત હે, ચાય વાયની સાથે રંગમંચ, ક્યાં બાત હે. સીઝન 3 ગન્ના શેરડીના ગન્નાઓની જેમ નીચોવાઈ જશે. દિસ ઇઝ વોટ આઈ એમ ફીલિંગ. લેટ્સ વર્ક ઓન ધેટ લેટ્સ ઓલ ઓફ અસ વર્ક ટુગેધર. જે લોકો આગળ વધી ગયા છે
એ ધ્યાન નથી આપતા એવું લાગે છે. બસ આ કમ્પ્લેન કરીને કંઈ મતલબ નથી. એક દિવસ તમારી ફોટો છપાઈને એના પર છબી પર હાર લાગી ગયો ને પછી હળવે હળવે છબી ખૂણામાં જતી રહેશે. અમુક વર્ષો પછી લોકો ઓળખતા ઓળખશે નહીં. લોકો આજે દિલીપ કુમારને નથી ઓળખતા. લોકોને રસ જ નથી. તમે જ્યાં સુધી છો ત્યાં સુધી છો, અને જ્યાં સુધી તમે ત્યાં છો. થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક્સ અ લોટ. એન્ડ થેન્ક્સ ટુ કોકોનટ રંગમંચ. બાય બાય. ટેક કેર.